ભરૂચ એલસીબી પોલીસે કોરોનાની સારવાર માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કરી બે આરોપીઓની નવ ઇન્જેક્શન સહિત રૂપિયા 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેમાં સંડોવાયેલા ડોક્ટરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાનો કાળો કહેર યથાવત છે. ભરૂચના કોરોના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો સામે આવી રહ્યો છે. કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાન મૃતકોની અંતિમ વિધિ અને દફનવિધિ થઈ રહી છે. લોકો મહામારીમાંથી ક્યારે બહાર નીકળે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. તેવામાં આ મહામારી વચ્ચે પણ કૌભાંડકારીઓ કાળી કમાણીમાં વ્યસ્ત બન્યા છે. એક તરફ કોરોના માટેના રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો ફાંફા મારી રહ્યા છે, ત્યારે કેટલાક આ ઇન્જેક્શનોના કાળા બજાર કરી કમાણી કરવાના કાળા કારોબારમાં વ્યસ્ત બન્યા છે. ભરૂચ એલસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે એક ફોર વ્હીલર i20 ગાડીમાંથી બે ઇસમો રાઘવેન્દ્રસિંહ મલખાનસિંહ ગૌર, રહેવાસી ગાર્ડન સિટી કોસંબડી, તેમજ ઋષક મુકેશભાઈ શાહ, રહેવાસી પ્લોટ નંબર 2023 સજ્જન ઇન્ડિયા જલધારા ચોકડી પાસે GIDC અંકલેશ્વરની બે રેમડેસિવિર ઇન્જેક્શન તથા રોકડા રૂપિયા 1,77,000 સાથે અટકાયત કરી હતી. GIDCના જોગસ પાર્કની સામેથી ઊંચી કિંમતે વેચાણ કરવા ઝડપાયેલા બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ઇન્જેક્શન નેત્રંગના ડોક્ટર સિદ્ધાર્થ મેડા પાસેથી કાળાબજારી કરવા મેળવેલ અને અગાઉ પણ ઘણા ઇન્જેક્શનો મેળવી આ ઇન્જેક્શનો 17,000 થી 20,000ના ભાવમાં વેચી દીધા હોવાનું જણાવ્યું હતું. અને આવા 7 ઇન્જેક્શનો ઘરે મૂકી રાખેલી માહિતી આધારે આરોપીના ઘરેથી વધુ 7 ઇન્જેક્શનો કબજે કરી બંને આરોપી વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 7(1)(a) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 તથા EPCO કલમ 114 મુજબનો ગુનો રજીસ્ટર કરી ₹18,596 રેમડેસિવિર ઇન્જેક્શન તેમજ ઇન્જેક્શનો વેચી મેળવેલા રોકડા ₹1,77,000 તેમજ કાર મળી કુલ ₹7,15,596નો મુદ્દામાલ જપ્ત કરી ડૉક્ટર સિદ્ધાર્થ મેડાની તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી આરોપીઓ ઇન્જેક્શનો કેવી રીતે મેળવ્યા, કોને વેચાણ કર્યા અને કોને વેચાણ આપવાના હતા જેવી વિગતોની તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આવા કાળાબજારી કરતા અસામાજિક તત્વોને ઝડપી પાડવા ભરૂચ પોલીસ સક્રિય થયેલ છે. કોવિડ સંક્રમણના આ બીજા ફેઝમાં રેમડેસિવિર વગેરે જે મેડિકલ સપ્લાયના મહત્વના જરૂરી દવાઓ છે એના કાળાબજારો થતા હોવાનું ધ્યાન ઉપર આવતા અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના મદદથી અમને ગઈકાલે એક માહિતી મળેલ કે બે ઇસમો એક ગાડીમાં રેમડેસિવિર લઈ અને બ્લેક માર્કેટમાં વેચવા જઈ રહ્યા છે, જેથી અમારા LCBના અધિકારીઓએ ટ્રેપ ગોઠવતા અંકલેશ્વર GIDC ખાતેના ગટ્ટુ હાઈસ્કૂલની સામેના રોડ ઉપર એક ગાડી અટકાવતા એમાંથી બે ઇસમો, બે રેમડેસિવિર અને 1,77,000ની રકમ સાથે પકડાયેલા. આ બંને ઇસમો અનઅધિકૃત રીતે આ રેમડેસિવિર રાખેલા. એમની પૂછપરછ કરતા નેત્રંગના એક ડૉક્ટર સિદ્ધાર્થ મહિડા પાસેથી આ ઇન્જેક્શન લાવેલા અને આ અગાઉ પણ આ ઇન્જેક્શનો આ પ્રમાણે મેળવી અને બ્લેક માર્કેટમાં 17,000 થી 20,000ના ભાવે વેચેલા. આ બંનેની પૂછપરછ અને ઘરેથી ઝડપી કરતા અન્ય 7 ઇન્જેક્શનો મળી આવેલ. એ રીતે કુલ 9 ઇન્જેક્શનો અંગ ઝડપીના ₹1,77,000 કે જે રકમ પણ રેમડેસિવિરના બ્લેક માર્કેટથી આ લોકોએ કમાયેલા હતા એ મળી આવતા એ લોકો વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે. બે આરોપીઓ રાઘવેન્દ્રસિંહ તથા ઋષંક મુકેશ બાબુલાલ શાહ બંને અંકલેશ્વર GIDCના વતની છે તથા ડૉક્ટર શ્રી એ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. મારી આપ સૌના માધ્યમથી વિનંતી છે, પ્રવર્તમાન સંજોગોમાં લોકોએ એકબીજાને મદદ કરવાની ભાવના હોવી જોઈએ, ખોટી સંગ્રહખોરી નહીં કરવી જોઈએ. ત્યારે આ પ્રકારની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સતત અમારી વોચ છે અને કોઈ ગુનાહિત મળી આવેથી અમે કાયદેસર કાર્યવાહી કરીશું.